more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. નવસારી અને વલસાડ જિલ્લાની 1200થી વધુ ફિશિંગ બોટ ધરાવતા માછીમારોએ એમની રક્ષાબંધનના દિવસે દરિયાની પૂજા કરવાની પરંપરા જાળવી રાખી છે, જેમાં ધોલાઈ બંદરે દક્ષિણ ગુજરાતના માછીમારો માટે આશીર્વાદરૂપ છે. ધોલાઈ બંદરથી 1200થી વધુ દરિયામાં માછીમારી કરવા જાય છે અને દક્ષિણ ગુજરાતના 25,000 લોકોને રોજગારી આપે છે. સમયની સાથે રાજ્ય સરકાર મદદરૂપ થાય છે, જેને લઈ માછીમારો માછલી પકડવા માટે આધુનિક સાધનોનો પણ ઉપયોગ કરતા થયા છે. માછીમારીના ધંધા થકી રોજગાર આપી કમાણી કરતા થયા છે, ત્યારે આજે માછીમારી કરવા જતા માછીમારોના પરિવારો દ્વારા કળશ યાત્રા સાથે દરિયાદેવની ખાસ પૂજા કરવામાં આવી છે. દરિયો આજના દિવસથી પોતાનું બળ ઓછું કરે છે, જેથી આજના તહેવારને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ મહિના દરિયો માછીમારોને સાચવે અને ધંધો રોજગારી સારા પ્રમાણમાં આપે એ માટે ભવ્ય પૂજન કરવામાં આવે છે. માછીમારો માટે આજનો દિવસ એટલે ઉત્સાહ અને ઉમંગનો દિવસ બની રહે છે. મારું નામ દાદાભાઈ નાનાભાઈ ટંડેલ છે, ઢોલાઈના છે અમે. ને આજે 15 ઓગસ્ટ બી છે અને દરિયા પૂજન બી છે, તો આજે અમારા માછીમાર લોકો દરિયાની પૂજન કરશે. અમારા દરિયાની પૂજન કરવાથી ઠંડો બી આપણે દરિયો બી થોડો ઠંડો રહે અને અમે દરિયામાં 9 મહિના સુધી કાઢી આવીએ એની પૂજા ખાસ અમને કરવા પડે. તો અમે અત્યારે પૂજા ચાલુ જ છે ને બધા માછીમાર લોકો પૂજા કરશે દરિયાની, ને એ અમે કહે છે.